सो हाय फ्रेंड्स, तो आ वीडियो में आप घना बदा टॉपिक पर चर्चा करवाना छे, जम के कॉलेज क्यारे चालू थशे, कॉलेज क्यारे विद्यार्थियों ने जवानुं होय छे, गुजरात में मेडिकल और डेंटल माटे चेक कराउंड छे एनी तारीख शुं रहेशे, आ उपरांत पण होस्टेल प्रवेश माटे अने सिक्योरिटी डिपोजिट छे के जे तमे लोकोए 10,000 रुपया भरी हती ए अने ओरिजिनल डॉक्यूमेंट छे तमने क्यारे पाछा मळशे, तो ए तमाम टॉपिक पर आप चर्चा करवाना छीए। जे पण विद्यार्थियों ने आ वर्षे मेडिकल डेंटल आयुर्वेदिक होमिओपेथी के कोई पण कोर्स में एडमिशन मळतुं होय तो एडमिशन मळ्या पछी तमारा लोकोने स्कॉलरशिपनुं फॉर्म छे भरवानुं होय छे, तो स्कॉलरशिपनी डेट छे आवशे एटले हुं तमने आ चेनल में अपडेट आप दईश। आ उपरांत कई के कोर्स विद्यार्थियों ने कई रीते फॉर्म भरवानुं छे ने लाइव प्रश्न वीडियो पण आ चेनल में हूँ अपलोड शेयर करते रहीश, तो जो विद्यार्थी हजू थी चेनल ने सब्सक्राइब न करें तो चेनल ने सब्सक्राइबर कर लैजो, जेथी करीने तमाम अपडेट्स तमने मळती रहे। और मेडिकल एंड डेंटल जो प्रथम राउंड में जो विद्यार्थियों ने एडमिशन मिली गयु है और विद्यार्थी हेल्थ सेंटर पर जाए और डॉक्यूमेंट से जमा करा दीदा हो तो त्यांथी ए लोगों ने प्रोविजनल एडमिशन ऑर्डर से आप प्रोविजनल एडमिशन ऑर्डर एटला माटे कहेवामां आवे छे कि जो तमे लोको सेकंड राउंड में पार्टिसिपेट करता हो तो तमारुं एडमिशन से फाइनल न गणाय, जेथी करीने प्रोविजनल गणवामां आवे छे। जे पण विद्यार्थीओने सेकंड राउंड में पार्टिसिपेट न करवानो होय तो ए आने ओरिजिनल एडमिशन ऑर्डर से गणी शके छे, कारण कि एनुं जे एडमिशन से फाइनल थई गयुं गणाय। तो जे पण विद्यार्थीओए रिपोर्टिंग करी नाख्युं छे, डॉक्यूमेंट जमा करावी नाख्या छे, तो एने वेबसाइट पर एक प्रोविजनल एडमिशन ऑर्डर से आपवामां आव्यो छे। हवे आपणे जे प्रश्नो छे एना पर चर्चा छे करी लईए। तो पहेलुं के कॉलेज से क्यारे चालू थशे अने सेकंड राउंडनी तारीख शुं रहेशे, तो जे पण एमसीसी तरफथी अने गुजरात स्टेट तरफथी शेड्यूल डिक्लेર કરવામાં આવ્યું તો એ મુજબ તમે સેકન્ડ રાઉન્ડની ડેટ અહીંયા જોઈ શકો છો કે જે સેન્ટ્રલ કાઉન્સેલિંગ છે એમસીસીની એની 9 ઓગસ્ટથી લઈ અને 17 ઓગસ્ટની વચ્ચેની કાઉન્સેલિંગની પ્રોસેસ થશે, અને સ્ટેટ માટે વાત કરીએ તો 14 ઓગસ્ટથી લઈ અને 28 ઓગસ્ટ સુધી પ્રોસેસ એ ચાલુ રહેશે। એટલે આપણે સંભવિત સમજી શકીએ કે ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલ માટે જે સેકન્ડ રાઉન્ડ છે એ 13 ઓગસ્ટ પછી ગમે ત્યારે પણ જાહેર થઈ શકે એમ છે। 13 ઓગસ્ટ સુધી મેડિકલ ડેન્ટલ માટે રાઉન્ડ છે યોજવામાં નહીં આવે, પરંતુ જો કોઈ પણ ફાસ્ટ અપડેટ આવશે તો 100% હું તમને અપડેટ કરીશ। બાકી અહીંયા જે સ્ટેટ કાઉન્સેલિંગની જે ડેટ આપવામાં આવી છે એ મુજબ તમારે 13 ઓગસ્ટ પછી સેકન્ડ રાઉન્ડ છે યોજવામાં આવશે। બીજું કે કોલેજ છે તમારે ક્યારે સ્ટાર્ટ થશે, તો અહીંયા જે શેડ્યુલ આપવામાં આવ્યું એ મુજબ તમારું જે પ્રથમ વર્ષ છે એનું જે પ્રથમ સેમેસ્ટર છે એની ડેટ અહીંયા છે કે 1 સપ્ટેમ્બરથી મેડિકલ ડેન્ટલના વિદ્યાર્થીઓનું જે કોલેજનો અભ્યાસ છે એ ચાલુ થઈ જશે। અહીંયા તમે ડેટ છે એ પણ શેડ્યુલમાં જોઈ શકો છો। આ ઉપરાંત પણ બીજી કોઈ પણ ફાસ્ટ અપડેટ આવતી હશે સ્કોલરશિપ રિલેટેડ, હોસ્ટેલ રિલેટેડ કે એડમિશન રિલેટેડ, તો તમામ પ્રકારના વિડીયો તમને આ ચેનલમાં મળતા રહેશે। ત્યાર પછી કોલેજ છે તમારે ક્યારે જવાનું છે, તો જેને બીજા અથવા આગળમાં ભાગ લેવો હોય તો એ વિદ્યાર્થીને કોલેજ જવાની જરૂર નથી। એટલે કે જે લોકોએ મેડિકલ ડેન્ટલના પ્રથમ રાઉન્ડમાં કોલેજ મળી ગઈ છે અને એ લોકોને કોલેજ પસંદ છે, પરંતુ એ લોકોને આગળ રાઉન્ડમાં એટલે કે બીજા રાઉન્ડમાં ભાગ લેવો છે અને એ લોકોએ પ્રથમ રાઉન્ડમાં કોલેજ કન્ફર્મ કરી નાખી છે, તો એ લોકો કન્સેપ્ટ આપી અને સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઈ શકે છે। કન્સેપ્ટનો હું લાઈવ પ્રશ્ન વિડીયો બનાવી દઈશ કે કઈ રીતે તમારે કન્સેપ્ટ આપવાનો છે। તો જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં કોલેજ મળી છે અને એ લોકો સેકન્ડ રાઉન્ડમાં ભાગ લેવા માંગતા હોય તો એને કોલેજ જવાની જરૂર નથી, પરંતુ એવા વિદ્યાર્થીઓ છે કે જે લોકોને મેડિકલ ડેન્ટલના પ્રથમ રાઉન્ડમાં કોલેજ મળી ગઈ છે અને કોલેજ એને મનપસંદ હોય કે એ લોકોને સેકન્ડ રાઉન્ડમાં ભાગ નથી લેવો, તો એ હવે કોલેજનો સંપર્ક કરી શકે છે અને કોલેજના કોન્ટેક્ટમાં આવી શકે છે, કારણ કે કોલેજો દ્વારા વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવતા હોય તો એમાં તમે જોડાઈ જજો, જેથી કરીને કોલેજની તમામ અપડેટ્સ એ તમને મળતી રહે। આ ઉપરાંત પણ અગાઉ મેં તમને કોલેજ સ્ટાર્ટ થવાની તારીખ છે એ પણ કહી દીધી છે, અને આ ઉપરાંત પણ કોઈ પણ વેબસાઇટમાં અપડેટ આવતી હશે તો હું પણ તમને 100% અપડેટ્સ એ કરીશ। તો જે લોકોને સેકન્ડ રાઉન્ડમાં ભાગ લેવાનો છે એ લોકોને કોલેજ જવાની જરૂર નથી, પરંતુ જે વિદ્યાર્થીઓનો ફાઇનલ જ છે કે પ્રથમ રાઉન્ડમાં કોલેજ મળેલી છે એ મારી ફાઇનલ છે, તો એ લોકો કોલેજનો સંપર્ક છે કરી શકે છે। કોલેજનો સંપર્ક શા માટે હું કરવાનું કહું છું, કારણ કે જે કોલેજમાં તમને એડમિશન મળ્યું હોય ત્યાંની હોસ્ટેલમાં પણ તમારે ફોર્મ ભરવાનું હોય છે, કારણ કે તમે તમારા તાલુકાની બહાર અભ્યાસ કરવા જતા હોય તો ત્યાં તમારે રહેવાની વ્યવસ્થા કરવાની હોય છે। તો ઉદાહરણ તરીકે કે તમને બીજી મેડિકલ કોલેજ અમદાવાદમાં કોલેજમાં એડમિશન મળ્યું હોય તો ત્યાં હોસ્ટેલ છે એમાં તમારે એડમિશન મેળવવાનું હોય છે, તો તમારે ત્યાં સંપર્કમાં આવી જવાનું, તમારે ત્યાં કોન્ટેક્ટ કરી લેવાનું છે અને તમારે હોસ્ટેલનું ફોર્મ છે ભરી દેવાનું છે। આ ઉપરાંત પણ સમરસ હોસ્ટેલ માટેના મેડિકલ માટેના જો ફોર્મનું રજિસ્ટ્રેશન સ્ટાર્ટ કરવામાં આવશે તો હું તમને 100% અપડેટ આપીશ, કારણ કે સમરસ હોસ્ટેલમાં રહેવા અને જમવાની તમામ સુવિધા છે એ ફ્રીમાં આપવામાં આવતી હોય, તો સમરસ હોસ્ટેલ રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થશે એટલે ઇન્સ્ટાગ્રામમાં પણ અપડેટ આપીશ ને આમાં પણ અપડેટ આપીશ। આ ઉપરાંત પણ તમારે MYSY CMMS ફ્રી ચિપ કાર્ડ કે કોઈ સ્કોલરશિપના ફોર્મ ચાલુ થશે એટલે 100% હું તમને માહિતીના લાઈવ પ્રશ્ન વિડીયો છે અપલોડ કરતો રહીશ। હજુ સુધી તમે લોકો ઇન્સ્ટાગ્રામમાં અગત્યના અપડેટ માટે ફોલો ના કરતો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો, ને જે પણ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેતા હોય અને એની સંલગ્ન પ્રાઇવેટ હોસ્ટેલમાં એડમિશન લેતા હોય તો એ લોકોને ફૂડ બિલ સહાયના વાર્ષિક 12,000 રૂપિયા મળવાપાત્ર છે, એનું ફોર્મ કઈ રીતે ભરવું છે વર્ષ 2022-23નું બનાવેલું છે, હવે હું જરૂર પડશે તો વર્ષ 2023-24નું વિડીયો પણ અપલોડ કરી દઈશ। તો દર વર્ષે તમને 12,000 રૂપિયા મળવાપાત્ર હોય છે, તો જે લોકોને એડમિશન મળશે એના માટે બેસ્ટ હોય છે, તો એના પર હું વિડીયો બનાવી દઈશ। અને આ ઉપરાંત પણ જે પણ વિદ્યાર્થીઓ મેડિકલના પ્રથમ વર્ષમાં એડમિશન લેતા હોય તો એને 10,000 રૂપિયા પણ મળવાપાત્ર હોય છે, આમાં કોઈ પણ બાંધછોડ નથી, તમામ વિદ્યાર્થીઓને 10,000 રૂપિયા મળવાપાત્ર છે, તો એના પર પણ હું વિડીયો છે બનાવી દઈશ। ત્યાર પછી મેઇન પ્રશ્ન
प्रश्न आता हो तो मैंने इंस्टाग्राम में कि सर सिक्योरिटी डिपोजिट और ओरिजिनल डॉक्यूमेंट्स है क्यारे मळशे, कारण के जे पण विद्यार्थियों ने प्रथम राउंड में एडमिशन मिली गई हो तो ये लोगों ने ओरिजिनल डॉक्यूमेंट्स हेल्प सेंटर पर जमा करवाना हो। तो ये लोगों प्रश्न मैंने खास करीने इंस्टाग्राम में आता है कि सर ओरिजिनल डॉक्यूमेंट्स अपने पासा क्यारे मळशे। तो मित्रों ओरिजिनल डॉक्यूमेंट्स है राउंड की प्रोसेस दरमियान हेल्प सेंटर पर ज रहेशे। फाइनल प्रवेश थई गया पछी ए तमारा डॉक्यूमेंट्स है कॉलेज में जमा करवामां आवशे। कई कॉलेज में जमा करवामां आवशे कि जेमां तमारो फाइनल एडमिशन से थई गयुं हशे। बीजू के सिक्योरिटी डिपोजिट है ये तमने क्यारे मळशे, जे तमे 10,000 भर्या छे जो नियम अनुसार तमे एलिजिबिलिटी धरावता हशो तो तमारी सिक्योरिटी डिपोजिट है ये तमाम राउंड की प्रोसेस पूरी थई जशे। त्यार पछी स्पेशल फीस रिफंड माटेनो एक पोर्टल ओपन करवामां आवशे। ए पोर्टल में तमाम माहिती तमारे ऑनलाइन फिल करीने त्यार पछी तमने लोकोने फीस रिफंड छे एनी समय मर्यादा में आपवामां आवशे। एनु पोर्टल ओपन थशे त्यारे तमारे कई रीते फॉर्म भरवुं छे एना पर पण हूँ लाइव प्रश्न वीडियो से बनावी दईश। तो आ तमारा प्रश्नों से कवर थई गया छे। जे पण विद्यार्थीओने सेकंड राउंड में मतलब पार्टिसिपेट करवानुं छे तो ए लोकोने वेट करवानो छे। मैं आगळ तमने तारीख कीधी ए मुजब तमारे 13 ऑगस्ट पछी गमे त्यारे एनी डेट से डिक्लेर थई शके छे अने ज्यारे पण डिक्लेर थशे त्यारे हूँ एना पर पण माहितीनो वीडियो से बनावी दईश। आगळ एडमिशन पछी स्कॉलरशिप रिलेटेड तमाम प्रकारना वीडियो चेनलमां आवता रहेशे। तो जो मित्रों हजु सुधी तमे चेनलने सब्सक्राइब न करो तो सब्सक्राइब करी राखजो। वीडियो पसंद आए तो लाइक करवानो भूलशो नहीं।